મૂળ સુરેન્દ્રનગરના મોચીદાદ ગામના અને હાલમાં અમદાવાદના વિરાટનગરમાં રહેતા પચીસ વર્ષીય જવાન મહીપાલસિંહ સીવાલા જમ્મુ અને કાશ્મીરના કુલગામ ખાતે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા શહીદ જવાનના પાર્થિવ દેહ આજે સાંજે ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટ પાસેથી બહાર લાવવામાં આવ્યો હતો જ્યાં શહીદ જવાનના પરિજનો પહોંચ્યા હતા શહીદ જવાનના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો મહીપાલસિંહના ઘરે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે ઘરની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે રોડ પર બેનરો લગાવી દેવામાં આવ્યા છે નોંધપાત્ર વાત એ છે કે તેમની પત્ની ગર્ભવતી હતી તેથી તેઓ થોડા જ દિવસોમાં પિતા બનવાના હતા શહીદ જવાનના મૃતદેહને તેમના વિરાટનગર સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે જ્યાં વાળાના હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે જવાનનો મૃતદેહ આવતાની સાથે જ મહીપાલસિંહ અમર રહોના નારા લાગ્યા આ દરમિયાન મુખ્યમંત્રીએ ત્યાં પહોંચીને શહીદ જવાન મહીપાલસિંહના પરિજનોને સાંત્વના પાઠવી જોકે હજારો લોકોની શહીદના નિવાસની બહાર અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા દિવ્ય ભારત ન્યૂઝની પૂરી ટીમ તરફથી મહીપાલસિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે